शंकर पर हे भोलानाथ। मारी आँखोती सौ मातारा दर्शन करो, मारी आँखोती सौ मातारा दर्शन करो। ભગવાને કીધું દક્ષિણામાં માગો, મહાત્માએ કીધું મને દક્ષિણામાં આપો, તમારી ભક્તિ, તમારું ભજન કરતા કરતા, તમારી સેવા કરતા કરતા, તમારું નામ લેતા લેતા મારા પ્રાણ છૂટે, મને માનવનો અવતાર મળે, કેમ કે માનવ જ તને જાણી શકે ઈશ્વર, તને દેવ ન જાણી શકે, તને રાક્ષસ ન જાણી શકે, તને પશુ પક્ષી ન જાણી શકે, માનવ જ તને ઓળખી શકે, મને માનવનો જન્મ આપજો, મારો અંત સમય આવે, મને કોઈ રોગ ન સતાવે, કારણ કે રોગ સતાવશે તો હું તને ભૂલી જઈશ, રોગમાં તું મને યાદ નહીં આવે, એટલે હે ઈશ્વર જ્યારે મને મારો પ્રાણ નજીક આવે, મારું મૃત્યુ નજીક આવે, તું મને લેવા આવજે, દર્શન આપજે, દર્શન ના આપે તો કંઈ નહીં, લેવા ના આવે તો કંઈ નહીં, તારું નામ યાદ આવે, આવું માગજો બાપ, ભગવાન પાસે બીજું તમારો માગવાનો કોઈ અધિકાર નથી, ઈશ્વરે તમને બધું આપ્યું, જેની પાસે તમે માગો છો તમે ભગવાનને શું સમજો, વિષ્ણુ સમજો છો, નારાયણ સમજો છો, શું સમજો છો, જેને તમે નારાયણ સમજો છો, ભગવાન સમજો છો, એની પાસે હુંઓ ખાટલા નથી, સુવા માટે ખાટલો નથી, એ શ્રેષ્ઠ નારાયણ પર હુતો છે, એને રહેવા માટે મકાન નથી, પાણીમાં રહે છે, વૈકુંઠ તો બીજી વાર બીજો નંબર છે એનો, તમે શંકર માનો છો, શિવને માનો છો, શિવને રહેવા ઘર નથી, સ્મશાનમાં રહે છે, કૈલાશ પર રહે છે, તમે કોને માનો છો, જેને માનો એની પાસે કંઈ નથી, બધું તમને આપ્યું, એને છે વાત રાખી છે, સૌ વાતો ભગવાન પાસે છે, રામાયણ સાક્ષી છે, ભાગવત બોલે છે, ગીતામાં 12મા અધ્યાય ભગવાન કૃષ્ણ બોલ્યા છે, અને ભગવાન રામના ગુરુ વશિષ્ઠ રોતા રોતા બોલ્યા, સુનું ભરત ભાવિ પ્રબલ, વિલખે વિલખે કહે મને નાથ, વિલખ એટલે માથું પસારતા પસારતા બોલ્યા વશિષ્ઠ, વિલખે વિલખે ભરત ભાવિ પ્રબલ, વિલખી કહે અનિલાભ જીવન મરણ જસ અપજસ વિધિયા, અનિલાભ જીવન મરણ જસ ને અપજસ, એ વિધાતાના હા છે, વિધાતા એટલે ભગવાન, વિધાતા એટલે કાળ, વિધાતા એટલે મૃત્યુ, વિધાતા એટલે ભગવાન, આ છ વાત એની પાસે છે, બાકી બધું તમને આપ્યું છે, છ માંથી એક આદી વાતને તમે માની લો, જાણી લો, પકડી લો, તો ઈશ્વર તમારા હાથમાં છે મારા બાપ, એટલે શંકરે કીધું માગો મહાત્મા, મહાત્માએ કીધું ભક્તિ કરતા કરતા, તારું ભજન કરતા કરતા મારું પ્રાણ નીકળે, દુનિયાને યાદ કરતા કરતા નહીં, રૂપિયાને યાદ કરતા કરતા નહીં, છોકરાને યાદ કરતા કરતા નહીં, કારણ છોકરાને યાદ કરતા કરતા મરશું તો વળી છોકરાના ઘેરે છોકરા થશું, અને એ બી આપણા છોકરાને ઘેરે છોકરા થાય ચિંતા નહીં, પણ ક્યાંક ઝૂંપડામાં જન્મી છું ને તો મજૂરી કરવામાં તૂટી જશું, નથી કહેતા આ છોકરો દાદા જેવો લાગે, દાદા જેવો નહીં, દાદો જ આવ્યો છે, આ દીકરી તમારી
હાહુ જેવી લાગે, ઓ દાદી જેવી, દાદી નહીં એ દાદી. અંતે મતા સાગતા, ભગવાન કૃષ્ણ કહે અર્જુન જે મને યાદ કરતો કરતો મરે છે મારા લોકમાં આવે છે. રૂપિયાને યાદ કરતો તો, પત્નીને યાદ કરતો, બૈરાને યાદ કરતો, છોકરાને યાદ કરતો કરતો જાય તો એને સ્ત્રી બનવું પડે, છોકરો બનવું પડે, કોઈ નીચ ઘરમાં જન્મવું પડે એવો ન ભરોસો રાખજો, એવો વિશ્વાસ ન રાખતા કે જે ગામમાં તમે જન્મ્યા છો એ ગામમાં તમે જન્મ છો, જે કુટુંબમાં તમે જન્મ્યા એ કુટુંબમાં જન્મ છો, જે ઘરમાં તમે જન્મ્યા એ તમારા મા બાપ નહીં. આ દેશનો મહાન રાજા થયો ભરત, એને હરણ બની જવું પડ્યું. આ દેશનો મહાન રાજા થયો યાતિ, એને એક ઝૂંપડામાં જન્મ લેવો પડ્યો. આ દેશનો મહાન મહાત્મા થયો, એને રોહિદાસ બની જવું પડ્યું. આ દેશનો મહાન રાજા ઇન્દ્ર બન્યો, એને સાપ બની જવું પડ્યું. મારા બાપ અમાર લખ્યું છે, યાદ રાખજો. માનવનો જન્મ વારે વારે મળશે. રામ બહુ રડ્યા, બોલતા બોલતા રડી પડ્યા. હે ભાઈઓ, આખી અયોધ્યાને ભેગા કરી અને હાથ જોડીને બોલ્યા, મેં તમારા માટે રાવણને માર્યો, તમારા માટે 14 વર્ષ ભટક્યો, એક ભાઈ માટે ભાઈને ત્યાગ કર્યો, એક પુત્ર માટે પિતાનો ત્યાગ કર્યો, એક પત્નીએ સારા સંસારનો ત્યાગ કર્યો, આનું નામ રામાયણ. માટે મારી પ્રાર્થના છે, માનવ જેવો કોઈ જન્મ નથી, વારે વારે મળતો નથી. રામ બોલ્યા, બડે હિ ભાગ્ય માનસ તન પાવા, બડે હિ ભાગ્ય માનસ તન પાવા, દુર્લભ સદગ્રહ બોલ્યા છે, ભાઈઓ બહેનો માતાઓ બાળકો જવાનો, હે મારી જન્મભૂમિના લોકો, વારે વારે માનવનો જન્મ મળતો, છેલ્લો જન્મ છે આ. ઈશ્વરને પામવા માટેનું બહુ સાધન છે. તમે નહીં માનો તો શાસ્ત્રો તમને ગાળો દેશે, તમે નહીં માનો તમને તમારો ધર્મ જાકારો આપશે, તમે નહીં માનો તો આ વેદોમાં લખ્યું છે એવી તમારી દશા થશે. રામ બોલ્યા, શરીર સાધન મોક્ષ કર દ્વારા, શરીર સાધન મોક્ષ દ્વારા, જી નહીં પાય નહીં લોક પર લોક સુધારા, જી નહીં લોક પર લોક. પાસે પસતાવા સો મૂર્ખ, જે મૂર્ખો છે પછી પસ્તાશે. ઈશ્વરને દોષ આપશે, પાડોશીને દોષ આપશે, પોતાના ભાગીને દોષ આપશે અને પછી પસ્તાય, એ મૂર્ખો છે. આવું રામ બોલ્યા, સો મૂર્ખ પાસે પસતાવા સો મૂર્ખ પાસે. દોષ લગાવા ઈશ્વર કાલ મિથ્યા દોષ લગાવા, બડે હી ભાગ્ય માનસ તન પાવા, બડે હી ભાગ્ય માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ શરીર સબ કુછ છોડ બજો
हरि पीड़ा सब कुछ तो शंकर भगवान बोला जगत सब सपना सत हरि भजन जगत सब सपना भगवान राम बोला से भाइयों बहनों हे वडिलो बालको युवानो मारी आवाज ज्या सुधी संभलाती हो प्रार्थना से मारी राम बोलता बोलता रड़ी पड़ा वारे वारे मानव नो जन्म नहीं मिलतो अंतिम जन्म से छेल्लो जन्म से भव सागर पार्वतनो नाव से બહુ પાર ઉતરો બાપ અને જેને માનવ શરીર મળ્યું છે એ લોક પરલોકને નહીં સુધારે એ મૂર્ખો પાછળ પસ્તાશે ઈશ્વરને કિસ્મતને ભાગીને મીઠા દોષ આપશે આવું રામ બોલ્યા અને હું નથી કહેતો સંત ગ્રંથને ગાવા શાસ્ત્રોમાં લખ્યું છે મારું ન માનો તો કંઈ નહીં શાસ્ત્રનું તો માનો રામ બોલ્યા આજ બધા રામને માને છે પણ રામની કોઈ નથી માનતા વાત કૃષ્ણને બધાએ માને પણ કૃષ્ણની કોઈ નથી માનતા વાત ન તો યુવાન પેઢી માટે કથા છે છે કોઈ યુવાન આમાં અતારના કાળની ભગવાન રામે યુવાનીમાં વનવાસ લીધો યુવાન જેની સારી જાય એનું ગઢપણ સારું જાય બાળપણ જેનું સારું જાય એની યુવાની સારું જાય એટલા માટે શંકર ભગવાને મહાત્માને કીધું માગો ભક્તિનું વરદાન આપ્યું ભગવતીને લઈ પોતાની પત્નીને લઈ ભગવાન કૈલાસ તરફ નીકળ્યા છે એ જ ભગવાન રામે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માં જાનકી સહિત વનમાં જતા હતા એ જ સમયે રાવણ આવ્યો સીતાજીને લઈ ગયો રામ લક્ષ્મણ સીતાજીને ગોતે છે શિવજી મહારાજ જાણી ગયા કે આ તો મારા ઈષ્ટદેવ છે માનવની લીલા કરે છે ભગવાને જય સચ્ચિદા આનંદ કરીને પ્રાર્થના કરી હાથ જોડ્યા સૌજી નાચવા લાગ્યા માતાજી હાથ પકડીને કીધું કેમ નાચો છો બોલે દુનિયા માટે બહુ નાચ્યા હવે ભવાની મને શિવ કહે ભગવાન માટે નાચવા દે દુનિયા માટે બહુ તાળી માટી દુનિયા માટે બહુ નાચો ભગવતે કીધું પણ નાચવાનું કારણ બોલે તમે નાચો તમે તાળી પાડો કોને કે અમારા ઈષ્ટદેવને આને જે પોતાની પત્ની માટે રડે છે આને હું પ્રણામ કરું આના માટે ગાવ આને પ્રાર્થના કરું આને હાથ જોડું નહીં નહીં હું તો ભણેલા બાપની દીકરી રૂપિયાવાળાની દીકરી દક્ષની પુત્રી દક્ષ એટલે મિનિસ્ટર દક્ષ એટલે રૂપિયાવાળો હું ચમત્કારને નમસ્કાર કરું મોટા માણસોનો આ સ્વભાવ ભગવતીને શંકરે બહુ સમજાવ્યા માયના નહીં શિવજી કીધું ગડલા નીચે બેઠો છું તમે જાઓ પરીક્ષા લઈને આવો પણ ધ્યાન રાખજો તમારે પસ્તાવવું ન પડે ધ્યાન રાખજો જગદંબાએ સીતાનું રૂપ લીધું ભગવાન ઓળખી ગયા હાથ જોડી પ્રણામ કર્યા અનેક રૂપોના દર્શન કરાવ્યા જ્યાં જોવે ત્યાં રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી સતી ગભરાઈ ગયા આંખો બંધ કરી દીધી વળી ભગવાને લીલાને માયાને હકેલી લીધી વળી રામ લક્ષ્મણ સીતે 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 ગોતા ગોતા આગળ નીકળી ગયા જગદંબાને ખર પડી કે સાક્ષાત નારાયણ માનવ બનીને આવ્યા હું ઓળખી શકી નહીં મારા પતિનું કહેવું માનું નહીં મારા પતિ પૂછશે તો શું કરીશ એક ખોટું કેટલા ખોટા કામ કરાવે એક પાપ કેટલા મોટા પાપ કરાવે મારા બાપ માટે એકવાર ભૂલ થઈ જાય જેની પાસે માફી માગી લો માફી નહીં માગો તે ભૂલની સજા બહુ મોટી છે આજે માનવનું દુર્ભાગ્ય ભૂલ કરે સમાજની અને માફી માગે ભગવાનની એવું નથી ભગવાન કોઈ ખીલોના નહીં હે કોઈ રમકડા નહીં હે કે કોઈનું હરામનું લઈ લો પછી આના નામે દાન કરી દો ધર્માદો કરી દો માની જાય એવો ઈશ્વર રમકડું નથી ભગવાન કે છે યાદ રાખજો એ વક્ત આવે ને કોઈને હું તો છોડતો નથી રે હું કઈ દાંડો નથી રે વક્ત આવે ને કોઈને હું તો છોડતો નથી રે હું કઈ દાંડો નથી રે કોઈનો શેતરો શેતરાવો એવો ઘોડો નથી રે હું કઈ દાંડો નથી રે કોઈનો શેતરો શેતરાવો એવો બનાવતા
આજે માનો ભગવાન આતે બનાવટ કરે મુજની બનાવતા મારા બનાવેલા મુજને બનાવતા મારા બનાવેલા મુજને બનાવતા આવે ને કોઈને હું તો છોડતો નથી રે હું કઈ ગાંડો નથી રે વખત આવે ને કોઈને છોડતો નથી રે હું કઈ ગાંડો નથી રે સૌ છે મારા હાથમાં સંસારની સાથમાં બધાની સાથે છું આ સંસાર મારો બનાવેલો સંસાર મારા હાથમાં છે સાંભળો જરા ધ્યાન દે ભગવાનના શબ્દો છે હરિવંશ પુરાણમાં ભગવાન આવું બોલ્યા છે સંસારની સાથમાં ને સૌ છે મારા હાથમાં સંસારની સાથમાં સૌ છે મારા હાથે મારી જૂની ઓળખાણ કોઈને દેતો નથી હું કઈ ગાંડો નથી રે મારી જૂની ઓળખાણ કોઈને દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે કોઈનો શેતરો છેતરાવું એવો બોળો નથી રે હું કઈ ગાંડો સાથે જાતો નથી રે કોઈ કોઈનો નથી રે મર્યા પછી તે કોઈ સાથ જાતો નથી રે કોઈ કોઈનો નથી રે બધા ખોટા મારે છે અહી મતી મતી રે કોઈ કોઈનો નથી રે બધા ખોટો મારે છે અહી મતી મતી રે કોઈ કોઈનો નથી લાખો ગયા ને લાખો જવાના લાખો ગયા લાખો જવાના ગયા ના કોઈ સમાચાર નથી રે કોઈ કોઈ નું નથી રે જે ગયા ના કોઈ સમાચાર નથી રે કોઈ કોઈ નું નથી રે બધા ખોટા
તમે ભગવાન માટે નાચશો, એક સંતોના બનાવેલા ભજન માટે, ઈશ્વરને યાદ કરવા માટે. ભગવાન લક્ષ્મીને કહે છે, હે ભગવતી, તારે સીતા બનવાનું, મારે રામ બનવાનું. એક સમય આવશે જંગલમાં આપણે ભટકજું, આપણને કોઈ સાથ નહીં આપે, કારણ તારી માતાએ તને મોટો રે કીધો. તારી માતાએ તને મોટો રે કીધો, પાળી પોષીને તને ઉછેરી દીધો. પાળી પોષીને તને ઉછેરી એ પરણા પછી તે માની સમૂહ જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. પરણા પછી આપોને ભોળાનાથ રે બીજો
સંગ કરજો કોઈ સાચા સંતો નો સત્સંગ કરજો એ સહીએ થોડા દિવસ ના મારા
अब तो माँ तेरे हवाले, जीवन मेरा अब तो माँ तेरे हवाले, चाहे तो मारे चाहे तो तारे, चाहे तो मारे चाहे तो तारे, चाहे तो मारे चाहे तो तारे, चाहे तो मारे चाहे तो तारे। बोलिए हनुमान जी महाराज की। आम तो तुमने गर्भ में उभा करवाना तो तुम वेला उभा थे जाओ तो गरबा क्यांथी चालू थाय रामायणमां लख्युं छे बाप अने गुजराती लोको ज गरबा जाणी शके बीजा नहीं। हवे सांभळो गरबा केवी रीते आपणा गुजरातमां चालू थया कोणे चालू करावा ध्यान देईने सांभळो बेसी जाओ बधाय। चलो हारू करो तमे थोड़ा नाचा हूँ राजी छू। आ कैसेट लंडन जाशे परदेशमां तमने लोको જોશે आज राते 9-12 मां कैसेट જોવાશે 128 देश तमने જોશે લોકો રાજી થશે આપણા ભારતમાં એમાં ગુજરાતમાં ગરબામાં ખબર પડે બીજો તમારી વચમાં તો પગ તૂટી જાય ગરબા એ ગુજરાતી જ જાણી શકે કારણ શંકર ભગવાને સંતને આશીર્વાદ આપ્યા આગળ ચાલ્યા રામ લક્ષ્મણને જોઈને ભગવાને પ્રણામ કર્યા માતાજીએ પ્રણામ ન કર્યા સીતાનું રૂપ લીધું ભગવાને દર્શન આપ્યા માં જાણી શક્યા નહીં બહુ દુઃખ થયું મારો પતિ બને પૂછશે તો શું જવાબ આપીશ। અને શંકર ભગવાન પાસે આવ્યા મહાદેવે પૂછ્યું દેવી તમે ઉદાસ કેમ છો શું તકલીફ થઈ તમે પરીક્ષા કરવા ગયા હતા શું કરીને આવ્યા અને જગદંબા ખોટું બોલે યાદ રાખજો મારા બાપ આ જરા ધ્યાન દઈને સાંભળો જગદંબાએ ખોટું બોલ્યા જગતની માં ખોટું બોલી તને મરી જવું પડ્યું બળી જવું પડ્યું આપણી શું દશા થશે જરા કથાને યાદ કરજો। ભગવતીને શિવજીએ પૂછ્યું હે દેવી તમે શું કરીને આવ્યા તો જગદંબા બોલ્યા કચુના પરીક્ષા લીન ગુસાઈ કચુના પરીક્ષા લીન બીજી કાળી રાખો ભાઈ કચુના પરીક્ષા લીન ગુસાઈ ઓ કચુના પરીક્ષા શંકર કે કરી ધ્યાના તર શંકર બને ધરી ધ્યાના જો કુછ સતી ચરિત કર જાના અમલ લખે તો બોલો ચરિત સબ જા તબ શંકર દે શંકર દેખે સતી જો કે ચરિત સબ જાના સતી જો કે ચરિત સબ જાના શિવ સંકલ્પ કિન મન માહી શિવ સંકલ્પ તન સતી અબ ભેટત નહીં નાઈ એહી તન સતી ભેટત નહીં નાઈ કચુના પરીક્ષા લીન ગુસાઈ કચુના પરીક્ષા લીન ગુસાઈ તમે શું કરીને આવ્યા માતાજી કીધું અમે કાંઈ નથી કરીને તમારી ઘોડે પ્રણામ કરીને આવી જગતની માં ખોટું બોલી શંકર ભગવાને ધ્યાન કરીને જોયું જગદંબાએ જે કંઈ નાટક કર્યું તો શિવજીને જોવામાં આવ્યું બહુ દુઃખ થયું સીતા મારી માં થાય અને સીતાનું રૂપ લીધું આથી આ પણ મારી માં સમાન સંકલ્પ કર્યો
કે જ્યાં સુધી સતી જીવશે ત્યાં સુધી હવે મારી પત્ની નહીં કહેવાય, મારી પાસે નહીં બેહવું, એના હાથનું નહીં ખાવ, એની હામું નહીં જોઉં. પણ આને કહીશ તો ખોટું લાગશે, કારણ કે એણે બરફમાં મારી સેવા કરી. પતિ પત્ની તો સુખ દુઃખનું પૈડું છે, પતિ પત્ની ધર્મ કર્મનું ગાડું છે. કોઈની દીકરી તમારા ઘરમાં હોવું બની આવી તમારી દાસી નથી, તમારી ગુલામ નથી, તમારી અર્ધાંગની છે, તમારી ધર્મપત્ની છે. યત્ર પૂજતે નારી તત્ર રમંતે દેવતા. જે ઘરમાં દીકરીનું વહુનું માનું બેટીનું સન્માન થાય એ ઘરમાં દેવતા ઉઘાડા પગે ફરે છે, આવું લખ્યું છે. મારી તમને પ્રાર્થના છે, તમને ને મને માનવ કીધાય આપણો બાપ મનુ, એને આ શ્લોક લખ્યો છે. યત્ર પૂજતે નારી તત્ર રમંતે દેવતા. જે ઘરમાં દીકરીનું અપમાન થાય, માનું અપમાન થાય, વહુનું અપમાન થાય, બહેનનું અપમાન થાય, એ ઘરમાં રૂપિયો હશે, શાંતિ નહીં હોય, સંસ્કાર નહીં હોય, કલેશ હશે, દુઃખ હશે, અનેક વિપત્તિઓ હશે, અનેક સંકટો હશે. યત્ર પૂજતે નારી. જે ઘરમાં દીકરીનું માનું બહેનનું વહુનું સન્માન થતું છે, જે દેશમાં, ઘર એટલે દેશ, જે કુટુંબ એટલે ગામ, ઘર એટલે આખું નગર, જે દેશમાં દીકરીનું બહેનનું વહુનું અપમાન થાય એ દેશ ઉપર આપત્તિ આવે, જે ઘરમાં દીકરીનું બહેનનું માનું વહુનું સન્માન જળવાય અને સારી દ્રષ્ટિએ દેખવામાં આવે, આદર આપવામાં આવે, એના ઘરમાં રૂપિયો ખૂટતો નથી, લક્ષ્મી પોતે એના ઘરમાં આવે, મારા બાપ, આવું લખ્યું છે. માટે કથામાં બેઠા છો થોડું ધ્યાન દેજો. તમે કોઈની સાસુ હોય તો વહુ ને દીકરી માનજો, તમે કોઈની વહુ હો તો તમારી સાસુને માં માનજો. સીતાજી બોલ્યા છે, હનુમાન 4 મહિના થા લંકામાં બેઠી છું, જમવાનું મળે પણ રોજ લોહીના વાટકા ભરીને તાજા પશુના માંસ મળે, મારા રામની કહેજે આ કયા જન્મનું મારું પાપ છે. કારણ તમારો બાપ દશરથ, એને મેં સસરા નથી માન્યા, પિતા માન્યા. અને દશરથે કીધું તું, બેટી રામ ભલે વનમાં જાય, લક્ષ્મણ ભલે જાય, પણ દીકરી મેં તારા બાપને વરદાન આપ્યું છે કે હું તમારી દીકરીને દીકરી જ માનીશ. હો નહીં માનું બેટા, તું રહી જા, તું રહીશ ને તો હું જીવી જઈશ. સીતાજી રહ્યા હોત તો દશરથ મરત નહીં, કેવો પ્રેમ હશે. અને જ્યારે પૌણીને આવ્યા રામની સાથે તો દશરથજી કૌશલ્યાને કીધું કે પરાયા ઘરમાં દીકરી આવી છે, જેમ આંખ પાપણની રક્ષા કરે રક્ષા કરજો, આવું લખાયું છે. મરવા ટાઈમે પણ બોલ્યા, સીતા તું મત જા, મારો દીકરો ભલે જાય, દીકરી તને નહીં ગમે તારા પિયર લઈ જઈશ, ત્યાં નહીં ગમે તો પાસે લાવીશ, અહીં નહીં ગમે તો સંત પાસે જશું, બેટા યાત્રામાં જશું, તું જ્યાં કહેશ ત્યાં લઈ જઈશ, મારી દીકરી તું વનમાં ન જા, મેં તારા બાપને વચન આપ્યું છે, તું રહીશ ને તો હું જીવી જઈશ. સીતાજી ન રહ્યા એટલે દશરથ મર્યા. કેવો સસરો હશે, કૌશલ્યા બોલી, બેટી મારા પતિએ તારા બાપને વચન આપ્યું, દીકરી તું વનમાં ન જા, મેં તને કદી હો નથી માની. ધન્ય છે કૌશલ્યા માને, આવી સાસુ હોય એના ઘરમાં સીતા હોય જ, હોય જ મારા બાપ. અને એ સીતાજી લંકામાં બેઠા બેઠા હનુમાને કીધું, મા મેં લંકા બાળી નાખી, આ દારૂડિયા જુગારીને હવે જીવવાનો અધિકાર નથી, હવે ખોળિયા જ બદલવાના છે. ગાડલા ગોદડા ખાટલા પેન્ટ બુશર્ટ બધું બાળી નાખ્યું, એક એક ખાડીઓ વાળી બાઈઓ છે, એક એક પેન્ટ વાળા ભાઈઓ છે, હવે એને ખોળિયા બદલવા. પણ તારે કઈ સંદેશો આપવો છે રામને, હું જાઉં છું રામને લઈને આવીશ, શાંતિ રાખજે માં, તારે કઈ રામને કહેવું છે? તો સીતાજીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા, હનુમાનજી કહેજો સંદેશો મારા રામને, હનુમાનજી કહેજો સંદેશો મારા રામને, કરજો મારા દુખડાની વાત મારા વાલા, કરજો મારા દુખડાની વાત મારા વાલા, એ તમે કહેજો મારા દુખડાની વાત મારા વાલા, એ કહેજો મારા દુખડાની વાત. કૌશલ્યા સાસુ જેવી માતા અમારી, કૌશલ્યા સાસુ જેવી માતા. હે હનુમાન, તારા રામને કહેજે દશરથ પિતા જેવા સસરા અમારા, દશરથ પિતા જેવા સસરા અમારા, એ ધર
धरती रे माता जेवी जनेता अमारी, धरती रे माता जेवी जनेता अमारी, जनक जेवा पिता अमारा, जनक जेवा पिता अमारा। हनुमान जी के जो संदेश मारा प्रभु दर्शन तमारा, नती ताता प्रभु दर्शन तमारा, कया जन्म ना प्रभु पाप हमारा, कया जन्म ना प्रभु पाप हमारा। हनुमान जी के जो संदेश तो मारा राम ने, हनुमान जी के जो संदेश मारा करता हो ने ते गाजो। भगवान कृष्ण बारमा अध्याय में बोला तू मारू भजन न कर तो कहीं नहीं, पर जेने मारू भजन करू छे मारा भक्तों ना भजन बनावेला एक गा। दुनिया ने रिझाववा माटे नहीं, रुपया माटे नहीं, जेने भजन करू छे तोय तो मने पामी जाइस। तमारा भगवान पासे बे आंसू पाड़जो मारो। आ ज्या त्या रोजड़ा न रहता आ दुनिया तमारू नहीं सांभळे, तमारी मस्करी करशे, તમારી સામે મીઠું મીઠું બોલશે, પાછળ તમારી નિંદા કરશે। આ જગતમાં બે જ વ્યક્તિ એવા છે તમારા દુઃખને સાંભળે, એ તો કોઈ સંત મળી જાય ભજનાનંદી, અને સંત ન મળે તો ભગવાન મળી જાય। ભગવાન ન મળે તમારા ઘરમાં ફોટો હોય, દીવો હોય, મૂર્તિ હોય, એની સામે રોજો, એને કહેજો એ સાંભળશે। મૂર્તિ બોલે છે, આપણી હાથે તો પાડોશી નથી બોલતા, મૂર્તિ છે નહીં બોલે, તો મૂર્તિ બોલે। એટલા માટે શંકર ભગવાને ધ્યાનમાં જોયું, સતીનો ત્યાગ કર્યો, કૈલાશ પર આવ્યા। માને કીધું તમે ઘરમાં જાઓ, જગદંબા ઘરમાં ગયા, શિવજી ઉમરામાં બેસીને સમાધિ લગાડી, 87,000 વર્ષ વીત્યા। જગદંબાને ખબર પડી ગઈ, મેં મારા પતિ સાથે દગો કર્યો, યાદ રાખજો બાપ, દગા કિસી કા સગા નહીં, ના માનો તો કર દેખો, જિન લોગોને દગા કિયા જાકે ઉસકા ઘર દેખો બાપ। 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે 50 વર્ષે અરે તમે મેરા છોકરાને ભોગવવું પડશે, કારણ કે દગો કોઈનો હગો થતો નથી બાપ। તમારા છોકરા હમે જોજો, હરામનું લેશો નહીં, હરામનું ખાશો નહીં, તમે તો કાલ મરશો, છોકરાને ભોગવવું પડશે બાપ। હું ચાહું તો 1,00,000 રૂપિયા રોજના કમાઈ શકું, મારા પાલનપુર મંદિરમાં તમે આવો, દર્દીઓની લાઈન લાગે, ડૉક્ટર છૂટી પડે ને કહેવું પડે મંદિરમાં જા। આજ મારા મંદિરનો એક કલેક્ટર માણસ, એન્જિનિયરની પત્ની સિરિયસ હતી, મેં કીધું હનુમાનને પ્રાર્થના કરે, આમાં મારું કાંઈ ના ચાલે, હું દોરા ધાગા કરવાળો નથી, પણ એ ખીજાઈ ગયો કે 20 વર્ષથી હું સેવા કરવાનું પરિણામ, મને કોઈ વાતને અગ્નિ સંસ્કાર કરી દે, થવાનું થઈ ગયું, અગ્નિ સંસ્કાર કરવા ગયો અને કંથરી હનુમાનની દયા દેખો, જીવતી થઈ બાય, તપાસ કરો, અત્યારે હોસ્પિટલમાં જીવે છે, લોહી ચડે છે, ફોન કરો મારા બાપ દાતા સાહેબ, આ શું ન કરી શકે, પણ જો હું કહું હું કરું છું તો હું ગયો કામથી, આ હું જ આપણને દુઃખ આપે, ઈશ્વર પર દોડો,
ઈશ્વર કરે મારા બાપ, ઈશ્વર શું ન કરી શકે. જો ઈશ્વર ભક્તોની લાજ ન રાખતો હોત તો નરસિંહ મહેતાને આવું ગાવું ન પડત. હરિને ભજતા એ હજુ કોઈની લાજ જતા નવ જાણી. હરિને ભજતા હજુ જતા કોઈ નિરાશ જતા ન.
પ્રાર્થનામાં બહુ તાકાત છે મારા બાપ, પ્રાર્થના કરી જો. જગદંબાએ પ્રાર્થના કરી, હે હરિ, તું માનવ બનીને ભારતમાં જન્મ લેતો હોય તો મારા પતિએ મારો ત્યાગ કર્યો છે, હવે હું મરું એવું કર, અને બીજું હું મરીને પાછી સ્ત્રી બનું અને શંકર જ મારો પતિ બને. હે ઈશ્વર, તું જગતમાં છે, ભગવાન છે, ભારતમાં જન્મે છે, રામકૃષ્ણ તારું નામ છે, તો મારી વાતને સાંભળ. અને ભગવાનને સાંભળી, આકાશવાણી થઈ, 87,000 પ્રાર્થનામાં બહુ તાકાત છે મારા બાપ. મંદિરમાં હો તો મંદિરમાં, ઘરમાં હો તો ઘર, 2 મિનિટ પ્રાર્થના કરો. પણ કેવી, જેમ રૂપિયા ગણો એમ કેવા શાંત થઈ જાઓ, તમારું ઘરવાળી ચાલ આવે એમ કે પૈસા પછી કરજો, ચા પીઓ તો કે માખી પડશે ડોહી. પણ સાંભળતા, અરે ભૂલ પડી જાણતું, પૈસા ગણવા માણસ એકાંત બની જાય એવો 2 મિનિટ માટે મંદિરમાં મૂર્તિ અમે ઉભા રહીને પ્રાર્થના કરો. મૂર્તિ ન બોલે તો કપડાં ઉતારી દો મારા બાપ, તો પછી આને રાખવાનો મતલબ જો તમને દેખાડવા માટે છે. રોજ આને 3 ટાઈમ નવડાવીએ છીએ અને ખવડાવીએ છીએ, ખાય છે, ખતરો તો કરો બાપ. કહેવાનો ભાવ, જગતમાં પ્રાર્થના કરી અને 87,000 વર્ષ પછી ભગવાન શંકર જાગે. પણ તકલીફ એ થઈ કે હવે સતીના પતિ નહીં રહ્યા, જગતના પતિ રહ્યા. તુલસીદાસ મહારાજ બોલ્યા, યાજ્ઞવલ ભરદ્વાજને બોલ્યા, એ રામ હિ રામ શિવ સુમરણ લાગે, જગત જગતના પતિ સતીના પતિ નહીં, દગો કર્યો જગત પતિ પ્રદેશ ભય તે કાલ, દક્ષ પ્રદેશ ભય સતીએ પ્રાર્થના કરી, હે હરિ, તું હરિ ને હરિ એક હો તો મારી પ્રાર્થના સાંભળો, જો માનવ બનીને ભારતમાં જન્મતા હો, હે નારાયણના અવતાર તમે રામકૃષ્ણ બનીને આવતા હોય તો મારું જલ્દી મૃત્યુ થાય, મારા પતિએ ત્યાગ કર્યો. કોઈ પણ સ્ત્રીને સોનાના મહેલમાં રાખો, દુનિયાનું સુખ આપો, પણ એનો પતિનું સુખ ન મળે તો એના માટે બધું ધૂળ છે મારા બાપ. સીતા બોલ્યા, જગદંબાએ પ્રાર્થના કરી, ભગવાને સાંભળી. આ બાજુ 87,000 વર્ષ પછી શંકર જાગ્યા અને મુખમાંથી નીકળ્યું છું રામ રામ રામ. આખિર મેં રામ જ નીકળ્યા, સતીએ દોટ મૂકી, મારા પતિ બહુ ભોળા છે, ભૂલી ગયા છે, મને બેહાર છે, સન્માન કરશે, પણ એવું કાંઈ બન્યું નહીં. કેટલાય વર્ષો પછી પણ શિવ ભૂલ્યા નહીં, મારા બાપ કોઈને લાફો મારજો પણ એવું બોલશો નહીં, જો જિંદગી બધી તમને ભૂલે નહીં. જગદંબા આવ્યા, શિવજી સામે આસન આપ્યું, જોયું તો માતાજીનું શરીર સુકાઈ ગયું, હાડકા દેખાય છે, પોલકો ચોળી ચાલા પડી ગયા, સાડીમાં એક હાડકાનું હાડકું વીટ્યું હોય એવું લાગ્યું. શિવની આંખમાંથી દર